વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ 4 ઉષ્મામાં નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે એને શેર કરજો. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. હા, સૌથી પહેલાં અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. ત્યારબાદ પહેલા પ્રશ્નમાં નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાંનો પહેલો વિકલ્પ છે, બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા સંચરણ કઈ રીતે થાય છે? જવાબ આવશે ઉષ્મા વિકિરણ. બીજું, પારો પ્રવાહી સ્વરૂપ પદાર્થ છે, તે ઉષ્મા સંચરણની કઈ રીતે ગરમ થાય છે? જવાબ આવશે ઉષ્મા નયન. ત્રીજું, પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં 100 ફેરફાર થાય છે? જવાબ આવશે કદ વધે. ચોથો વિકલ્પ છે, ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં 100 ફેરફાર થાય છે? જવાબ આવશે તાપમાન વધે છે. અને પાંચમો અને ખૂબ જ અગત્યનો શોર્ટ ક્વેશ્ચન, તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો વિદ્યાર્થી મિત્રો, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન 37°C જેટલું થાય. જો ભૂલ ના કરતા અહીં ફેરનહીટ છે, પરંતુ જવાબ આપણે સેલ્સિયસમાં લખવાનો છે. આગળનો છઠ્ઠો વિકલ્પ છે, કયો એકમ તાપમાન માપન માટેનો નથી? તો કેલ્વિન, ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ એ ત્રણ એકમો તાપમાન માપન માટેના છે, પરંતુ કેલરી એ તાપમાન માપવાનો એકમ નથી. સાતમું, તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિ એટલે કે રીતમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે? જવાબ આવશે ઉષ્મા નયન. વિદ્યાર્થી મિત્રો, ધાતુ પદાર્થોમાં ઉષ્મા વહન દ્વારા ઉષ્માનું સંચરણ થાય, પ્રસરણ થાય, અને પ્રવાહી પદાર્થમાં ચા છે, દૂધ છે, તેલ વગેરેમાં ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. આગળ આપણને ચિત્રમાં દર્શાવેલ ડૉક્ટરનું થર્મોમીટર આપેલું છે, તે શેનું માપન કરી શકે? તો ડૉક્ટરનું થર્મોમીટર છે માટે શરીરનું તાપમાન માપી શકે છે. આગળ નવમો વિકલ્પ છે, ઉષ્મા એ ખાલી જગ્યાનો એક પ્રકાર છે. જવાબ આવશે ઉર્જા. દસમું, વાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ ઉષ્મા ગુમાવી ગતિ વધારે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન ખાલી જગ્યા છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થશે. જવાબ આવશે લોખંડ. બારમું, ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે. જવાબ આવશે કેલરી. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે 98.6°F. આગળ આપણે વૈકલ્પિક પ્રશ્નમાં સેલ્સિયસમાં માપ જોયું, 37°C, અને અહીં ફેરનહીટમાં આપેલું છે 98.6°F. એનો મતલબ એમ થાય કે 37°C બરાબર 98.6°F. ખાસ યાદ રાખજો, ખાસ પૂછાય એવો પ્રશ્ન છે. ચૌદમો પ્રશ્ન, ઉષ્માનો મંદવાહક પદાર્થ ખાલી જગ્યા નથી પ્રશ્ન છે. આખો પ્રશ્ન ધ્યાનથી વાંચવો. તો લોખંડ આવશે, કારણ કે લોખંડ એ ઉષ્માનું સુવાહક છે. આગળ પંદરમો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉષ્માના સુવાહક પદાર્થ અને ઉષ્માના મંદવાહક પદાર્થ એટલે કે અવાહક પદાર્થને આપણે અલગ કરવાના છે. તો ઉષ્માના સુવાહકોમાં અહીં જુઓ, અહીંથી જ મેં લખેલા છે, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ અને જસત મેં અંડરલાઇન કરેલી છે, એ બધા ઉષ્માના સુવાહક પદાર્થ છે, અહીં લખી લેવાના. અને ઉષ્માના મંદવાહક અથવા અવાહક પદાર્થમાં બાકીના, જેની નીચે અંડરલાઇન નથી કરી, એ રબર, ચામડું, લાકડું, કાગળ, પ્લાસ્ટિક અને પૂઠું, બરાબર. અને આ પણ અગત્યનું છે, આવું વર્ગીકરણ પૂછાઈ શકે છે. આગળ વૈજ્ઞાનિક કારણો, અને ખૂબ જ અગત્યના વૈજ્ઞાનિક કારણો છે. તો સોળમું છે, કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે. તો એબોનાઇટ ઉષ્માનો અવાહક પદાર્થ અથવા મંદવાહક પદાર્થ છે. રાંધતી વખતે કુકર ધાતુનું હોવાથી ગરમ થઈ જાય છે, જ્યારે એબોનાઇટ ઉષ્માનું અવાહક હોવાથી ગરમ થતું નથી અને હાથો આપણે સરળતાથી પકડી શકીએ છીએ. માટે
હવે 17મો પ્રશ્ન છે, ઉષ્માના સુવાહકો અને ઉષ્માના મંદ વાહક વચ્ચેનો તફાવત ઉદાહરણ આપીને સ્પષ્ટ કરવાનો છે. તો ઉષ્માના સુવાહકોમાંથી ઉષ્માનું વહન થઈ શકે છે સરળતાથી, અને એના ઉદાહરણમાં લોખંડ, તાંબુ, જસત, એલ્યુમિનિયમ, બીજા ઘણી ધાતુઓના નામ તમે લખી શકો છો વગેરે ઉષ્માના સુવાહક છે. ઉષ્માના મંદવાહકમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી, આથી એને મંદવાહક કહેવાય છે ને. અને એના ઉદાહરણમાં કાચ છે, પ્લાસ્ટિક, પછી લાકડું, એબોનાઇટ વગેરે તમે લખી શકો છો. અહીંયા શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો હું વગેરે લખી રહ્યો છું, એટલે બાકીના પણ તમે ઉમેરી શકો છો. હવે 18મો પ્રશ્ન છે, ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય છે કેમ? તો ના, કારણ કે ડૉક્ટરના થર્મોમીટરમાં તો ખાંચ હોય છે અને મર્ક્યુરીને 35°C થી નીચે લાવીને તેનો ઉપયોગ કરવો પડે, આથી ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાતું નથી. આગળ 19મો પ્રશ્ન છે, શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય શા માટે? ના, કારણ કે લેબોરેટરી થર્મોમીટરમાં તો ખાંચ આવેલી નથી હોતી, જેથી ચોક્કસ માપન નથી થઈ શકતું, બરાબર. એટલે ડૉક્ટરના થર્મોમીટરનો ઉપયોગ કરીને શરીરનું તાપમાન માપી શકાય છે. હવે 20મો પ્રશ્ન છે, ઉનાળામાં હિલ સ્ટેશન પર વાતાવરણ શા માટે ઠંડુ હોય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ઉનાળામાં હિલ સ્ટેશન પર ફરવા જઈએ છીએ ને, હા, તો એનું કારણ જોઈ લઈએ. ચાલો, શા માટે આપણે જઈએ છીએ? તો ઉનાળામાં જમીન પરની હવા ગરમ વધારે થાય છે અને આ ગરમ હવા હલકી થતાં વાતાવરણમાં ઉપર જાય છે. વાતાવરણમાં ઉપર થતાં હવા ઠંડી પડી જાય, અને હિલ સ્ટેશન ઊંચાઈ ઉપર આવેલું હોય ને, એટલે ત્યાં વાતાવરણ ઠંડુ બને છે, અને આથી ઠંડક મેળવવા માટે આપણે હિલ સ્ટેશન પર ફરવા જઈએ છીએ. આગળ 21મું વૈજ્ઞાનિક કારણ, શિયાળામાં દરિયા કિનારાની હવા શા માટે ગરમ હોય છે? તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે, અને જમીન પરથી ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા માટે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે, જેને દરિયાઈ લહેર પણ કહે છે. ચાલો, હવે આ પણ અગત્યનો પ્રશ્ન છે, દરિયાઈ લહેર અને ભૂ લહેર સમજાવો. તો સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્રની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે, જેને દરિયાઈ લહેર કહેવાય, અને સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિ એટલે રાતના સમયે જમીન પરની ઠંડી હવા દરિયા તરફ ગતિ કરે છે, અને આને ભૂ લહેર કહે છે. ભૂ એટલે જમીન. આગળનો પ્રશ્ન 23મો છે વિદ્યાર્થી મિત્રો, ઉનાળામાં સુતરાઉ કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? તો ઉનાળામાં સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં ઉષ્માનું ઓછું શોષણ એટલે કે ગરમીનું ઓછું શોષણ કરે છે અને સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે, તેથી ગરમી ઓછી લાગે છે. આથી ગરમી ઓછી લાગે તેથી કપડાં સુતરાઉ પહેરવામાં આવે છે, અથવા તેથી સુતરાઉ કપડાં પહેરવામાં આવે છે. અહીં તમારે આગળ સુતરાઉ રહી ગયેલું છે, તો આ જગ્યાએ તમે સુતરાઉ ઉમેરી દેજો, જેથી વાક્ય વ્યવસ્થિત લાગે. હવે 24મો પ્રશ્ન છે, બે ફુગ્ગાલો, એકને ફૂલાવી ગાંઠ માળો અને બીજા ફુગ્ગામાં પાણી ભરી પછી ફૂલાવીને ગાંઠ માળો, પછી બંનેને જ્યોટ ઉપર વાળાફળથી ધડો, શું જોવા મળ્યું? તેના કારણોની નોંધ કરો. વિદ્યાર્થી મિત્રો, પેલો આઈસ્ક્રીમનો કપ બનાવીને એમાં પાણી ભરીને આપણે જે પ્રેક્ટિકલ કર્યું ને, એના આધારે આનો આન્સર આપવાનો હોય. તો ફક્ત હવા ભરેલા ફુગ્ગાને જો જ્યોટ ઉપર રાખીએ ને તો તરત જ ધડમ દેને ફૂટી જશે, બરાબર. એટલે કે જ્યોટની ગરમીથી ફૂટી જાય છે. જ્યારે પાણી ભરેલા ફુગ્ગાને જ્યોટ ઉપર રાખવાથી થોડો સમય લેશે અને ત્યાર પછી ફૂટશે, અને એનું કારણ શું? તો જે ઉષ્મા એટલે કે ગરમી મળે છે ને ફુગ્ગાને, એ કોણ લઈ લે છે? શરૂઆતમાં પાણી લઈ લે છે, એટલે સપાટીને મળતી ઉર્જા પાણી શોષે છે. હવે અગત્યનો પ્રશ્ન છે, તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર એટલે કે ડૉક્ટરનું થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર, જેને આપણે સામાન્ય થર્મોમીટર પણ કહીએ છીએ. તો ક્લિનિકલ થર્મોમીટરમાં પહેલો મુદ્દો લખ્યો છે, તેમાં ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરીમાં થર્મોમીટરમાં ખાંચ હોતી નથી.
ક્લિનિકલ થર્મોમીટરના બીજા મુદ્દામાં તેમાં 35 થી 42 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં -10 ડિગ્રી સેલ્સિયસ એટલે -10 અંશ સેલ્સિયસ એટલે માઇનસમાં છે. હા વિદ્યાર્થી મિત્રો, આગળ ઓછા લખ્યા છે, થી લઈને 110 અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા આંક હોય છે. ક્લિનિકલ થર્મોમીટર એ શરીરનું તાપમાન માપે છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર એ પદાર્થનું તાપમાન માપે છે. હવે આગળ 26મો પ્રશ્ન છે, દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવા તમે શું કરશો? આ તો તમારા ઘરમાં રોજબરોજની થતી પ્રક્રિયા છે, તો તમે એનો જવાબ સરળતાથી લખી શકો છો. દૂધ અને ચા વધારે સમય સુધી ગરમ રાખવા થર્મોસનો ઉપયોગ કરીશું, જેથી ઉષ્માનો અવાહક એટલે કે મંદવાહક પદાર્થ હોવાથી લાંબો સમય દૂધ અને ચા ગરમ રહે છે. આગળનો 27મો પ્રશ્ન છે, ઠંડા પીણાનું ખાલી કન્ટેનર લો, તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો, ત્યારબાદ તેમાં સરગતી મીણબત્તી મૂકો, કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકીને અવલોકન કરો, શું જોવા મળ્યું અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, મીણબત્તી જે સરગતી મૂકી એ થોડા સમય બાદ બુઝાઈ જાય છે, કારણ કે મીણબત્તીના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, ભારે વાયુ છે અને મીણબત્તી સળગવા માટે ઓક્સિજન મળતો અટકાવે છે. આગળ 28મો પ્રશ્ન છે, એક કાચનો પારદર્શક પ્યાલો લઈ તેને ગરમ પાણીથી છલોછલ ભરો, તેમાં લાલ રંગની શહીના 3-4 ટીપા ઉમેરો, બીજા ગ્લાસને ઠંડા પાણીથી છલોછલ ભરો અને તેમાં નકામો પોસ્ટકાર્ડ ચાર્ટ પેપર મૂકો. હવે તે પ્યાલાને ગરમ પાણીના પ્યાલા પર પાણી ઢોળાય નહીં તે રીતે ઊંડો મૂકો, અવલોકનની નોંધ કરો. તો અહીં ગરમ અને ઠંડુ પાણી ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ કરશે અને અવલોકનમાં આપણને જોવા મળશે કે લાલ રંગના પાણીના કણો ઉપર જશે, ધીરે ધીરે ઉપર જતા જોઈ શકાશે. આગળ એક વાક્યમાં ઉત્તર લખવાના છે, 29મો પ્રશ્ન, શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિવાળા ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે કરે છે, શું જે સાચું માપન માપી શકશે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, એકદમ ધ્યાનથી જોજો, અહીં મર્ક્યુરી એટલે પારાનું લેવલ આપણને 37 ડિગ્રીથી ઉપર આપેલું છે, તો આપણે હવે જવાબમાં લખીશું ના, સાચું તાપમાન માપી શકશે નહીં, કારણ કે મર્ક્યુરીના ડોળાનો છેડો 35 અંશ સેલ્સિયસથી ઉપર છે, બરાબર? એટલે ખાંચની નીચે હોય તો વ્યવસ્થિત માપન થાય, પરંતુ પારો ઓલરેડી ઉપર છે એટલે યોગ્ય રીતે માપન થશે નહીં. હવે 30મો પ્રશ્ન છે, રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકે? તો તાવ આવે તો આપણું શરીર ગરમ થાય ને વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મી પણ ચેક કરીને કહી દેતા હશે, બહુ જ તાવ છે, ડૉક્ટર પાસે જવું પડશે અથવા દવા લાવવી પડશે. તો જવાબમાં લખીશું, રાજેશને તાવ આવ્યો છે તો તેના શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ કરતાં વધુ હશે તેવું મહેશ અનુમાન કરી શકે, કારણ કે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. 31મો પ્રશ્ન, થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કઈ કાળજી લેશો અથવા રાખશો? તો થર્મોમીટર શિરોલંબ રાખવું, બિલકુલ ત્રાસુ રાખવું નહીં, અને થર્મોમીટર જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપે તેના સંપર્કમાં બધી બાજુઓ હોવી જોઈએ, બરાબર? અને આગળ 32મું બહુ મજાનું પ્રેક્ટિકલ જેવો પ્રશ્ન છે, કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળશે? ઉપર પાણી જેવો ઉકળે છે, દેખાય છે? દેખાતું નથી પણ લખેલું છે. અને નીચે કાચનો સળિયો મીણ આપેલું છે, નીચે ચોંટાડેલું, લાકડાના સળિયાની નીચે પણ મીણ છે, ધાતુના સળિયાની નીચે અને પ્લાસ્ટિકના સળિયાની નીચે મીણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ધાતુ તો ઉષ્માની સુવાહક છે, પાણી ગરમ થશે એટલે ઝડપથી ગરમ થઈ જશે અને એનું મીણ પહેલું ઓગળી જશે, એટલે જવાબમાં આપણે લખીશું, ધાતુનો સળિયો
સૌથી પહેલાં એનું મીણ ઓગળશે, કારણ કે તે ઉષ્માનો સુવાહક છે. બરાબર. આગળ 33મો પ્રશ્ન. વિષુવ રવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવ પરના પ્રદેશો કરતાં ગરમ છે, કારણ આપવાનું છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. તો વિષુવ રવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે, જ્યારે ધ્રુવ પ્રદેશો પર સૂર્ય કિરણો ત્રાંસા પડે છે. તેથી વિષુવ રવૃત્તની નજીકના પ્રદેશો ધ્રુવ પ્રદેશો કરતાં ગરમ હોય છે. આગળ 34મો પ્રશ્ન છે. એક ચમચી ખાંડથી 16 કેલરી મળે છે. આ વિધાનને પાઠના આધારે આપણે સમજાવવાનું છે. તો ખાંડ કાર્બોદિત ધરાવે છે, તેનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કાર્બોદિતમાંથી ઉર્જા છૂટી પડે છે, અને આમ 16 કેલરી ઉર્જા આપણને મળે છે એમ કહેવાય. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે અને એ વિડીયો પણ તમને ગમ્યું હશે. તો તમારા મિત્ર સાથે શેર કરજો. અને હા, બાળમિત્રો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, તો આગળના પાઠના સોલ્યુશન્સના નોટિફિકેશન પણ તમને મળી જાય. અને બેલ આઇકનને દબાવીને ઓલ ઉપર જરૂરથી ક્લિક કરજો. ફરી મળીશું એક નવા સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથે અને સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.